विषय विज्ञान आपणे 15મો પાઠ પ્રકાશ વિશે આપણે ભણીશું। પ્રકાશ એટલે શું થશે? અંગોળો થશે। આપણે અંગોળો જે કહેતા હોય તેને વિજ્ઞાન ભાષામાં શું કહીશું? પ્રકાશ કહીશું। આપણે તેને લાઈટ પણ કહેતા હોય છે। તો આપણે પ્રકાશ વિશે આપણે થોડીક માહિતી આપણે મેળવી લઈએ। જો પ્રકાશ છે તો તેના કારણે આપણે બધી વસ્તુ જોઈ શકીએ છીએ। જો પ્રકાશ ન હોય, જો અંગોળો ન હોય તો આપણે વસ્તુને જોઈ શકતા નથી। તેના કૃત્રિમ સ્ત્રોત પણ આવે છે અને કુદરતી સ્ત્રોત પણ આવે છે। જો પ્રકાશ હશે તો જ આપણે તેને વસ્તુને આપણે જોઈ શકીએ। તો બધી વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે, અંગોળાની જરૂર પડે છે। તો આપણે પહેલા ટોપિક જોઈ લઈએ તો આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। જો પ્રકાશની જે રેખા હશે તે કેવી હશે? રેખામાં તે સીધી રેખામાં ગતિ કરતો જોવા મળે છે। તેમાં આપણે જોઈએ તો ઓરડાની જે અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો સીધી રેખામાં ગતિ કરે છે। જો ગામડામાં જો નળિયાવાળા જો ઘર હોય તેમાંથી શું થશે? અમુક જો ભાગ જો ખુલ્લો રહી ગયો તો તેમાંથી શું થાય? પ્રકાશના કિરણો આપણે જોઈ શકીએ। તો તેના પરથી આપણે કહી શકીએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। આપણે જો ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। જે પ્રકાશના જે કિરણો હશે તે હંમેશા સીધી રેખામાં ગતિ કરતા જોવા મળે છે। પછી આપણે આગળ જોઈએ આપણે જે સ્કૂટરની જે હેડલાઇટ હોય, આગળની જે લાઇટ હશે તે પછી કાર હોય પછી ટ્રેનના એન્જિનની હેડલાઇટ હોય, જે આગળની લાઇટ હશે તેનું અજવું કેવું પડશે? સીધું પડશે। એટલે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। સ્કૂટરની હેડલાઇટ, કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી એટલે આગળની લાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો, નીકળતા પ્રકાશના જે કિરણો હશે જે અંજવણો હશે તે સીધી રેખામાં ગતિ કરે છે। આપણે જો ઓરડાની અંદર આપણે લઈએ જો પ્રકાશના જે કિરણો હશે તે સીધી રેખામાં ગતિ કરતા જોવા મળશે। પછી આપણે સ્કૂટરની હેડલાઇટ લઈએ, કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટ લઈએ તો તેના જે કિરણો હશે, જે પ્રકાશના કિરણો હશે તે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। પછી આપણે આગળ જોઈએ તો ટોર્ચ, આપણે જે ટોર્ચ કહેતા હોય તે આપણે બત્તી કહેતા હોય તે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો એનો જે પ્રકાશ હોય તેનું અંજવણ હશે તે પણ કેવું પડશે? સીધું પડે છે। એટલે પ્રકાશના કિરણો હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। આપણે જે ટોર્ચ લઈએ તો આપણે તેને આપણે અંજવણ કરીએ તો તેના દ્વારા જે પ્રકાશ હશે તે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। તેનું અંજવણ બધી બાજુ ફેલાતું નથી। ક્યાં પડશે? આપણે જે બાજુ બધી આપણે ટોર્ચ રાખીશું તે બાજુ તે અંજવણ પડતું હોય છે। એટલે તેના પર આપણે કહી શકીએ કે પ્રકાશના જે કિરણો હશે તે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। સીધી પછી આપણે સુધાર લઈએ, સીધી પાઇપમાંથી મીણબત્તી આપણે શું કરવાનું? સીધી આપણે પાઇપ લેવાની અને ટેબલ ઉપર આપણે મીણબત્તી સળગાવવાની, સીધી પાઇપમાંથી મીણબત્તી જોઈ શકાય છે। આપણે શું કરવાનું? એક સીધી પાઇપ લેવાની અને ટેબલ ઉપર આપણે મીણબત્તીને સળગાવવાની, તો આપણે એમાંથી મીણબત્તી આપણે જોઈશું તો આપણે તેને જોઈ શકીશું। સીધી પાઇપ હશે તેના કારણે, કેમ કે પ્રકાશ શું કરે? સીધી રેખામાં ગતિ કરશે તેના કારણે। જ્યારે વળેલી પાઇપ માંથી પછી આપણે શું કરવાનું? વળેલી પાઇપ લેવાની, પછી તેમાંથી આપણે મીણબત્તીને જોવાની આપણે ટ્રાય કરવાની, તો તેમાંથી આપણે મીણબત્તીને પ્રકાશ હશે તે આપણે જોઈ શકીશું નહીં, કેમ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। એટલે પાઇપ જો વળેલી હશે તો મીણબત્તીને જોઈ શકાતી નથી। પ્રકાશમાંથી પ્રકાશ જે હશે જેના કિરણો હશે તે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। જો પાઇપ વળેલી હશે તો તે આપણે મીણબત્તીનો જે પ્રકાશ હશે તે આપણે જોઈ શકતા નથી, કેમ કે પ્રકાશના જે કિરણો હશે તે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। તેના કારણે વળેલી પાઇપ વડે આપણે મીણબત્તીનો જે પ્રકાશ હશે તે આપણે જોઈ શકતા નથી। જો આપણે સીધી પાઇપ લઈએ તેમાંથી આપણે જોઈ શકીએ, કેમ કે એના જે કિરણો છે તે સીધી રેખામાં ગતિ કરશે એટલે આપણે તેને જોઈ શકીએ, વળેલી પાઇપમાંથી આપણે તેને જોઈ શકતા નથી। પછી ઉપર જણાવેલ બધી જ ક્રિયાઓ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। ઉપર જણાવેલ બધી જ ક્રિયાઓ દર્શાવે છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। આપણે શું જોયું? ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા
પ્રકાશના જે કિરણો હશે તે સીધી રેખામાં ગતિ કરે છે. પછી આપણે બીજું શું જોઈએ, સ્કૂટરની હેડલાઇટ જોઈએ, કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટ જોઈએ, આપણે લાઇટની આપણે વાત કરીએ. પણ નીકળતા પ્રકાશના જે કિરણો હશે તે પણ સીધી રેખામાં ગતિ કરતા જોવા મળે છે. પછી ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. પછી આપણે શું જોયું, સીધી પાઇપમાંથી આપણે મીણબત્તી જોવાનું ટ્રાય કરી તો તેમાંથી આપણે જોઈ શકીશું, વળેલી પાઇપમાંથી આપણે મીણબત્તીનો પ્રકાશ જોઈ શકીશું નહીં. તો આ ઉપરથી આપણને એક વાત નક્કી થાય છે કે નિયમ દર્શાવે છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરતો જોવા મળે છે. પછી આપણે આગળનો ટોપિક જોઈએ કે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન એટલે શું થશે, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે આપણે સાબિત થઈ ગયું. આપણે ઉપર જોયું પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તેને આપણે અમુક ક્રિયાઓ દ્વારા આપણે સમજી લીધું કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરતો જોવા મળે છે. પરંતુ તમે શું કીધું, લીચી કે પોલિશ કરેલી સપાટી ચળકતી સપાટી વડે પ્રકાશની દિશા બદલાવી શકીએ છે. અને તમે શું કીધું, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પરંતુ લીચી સપાટી હોય, પછી પોલિશ કરેલી સપાટી હોય, પછી ચળકતી સપાટી હોય, તેના દ્વારા આપણે પ્રકાશની જે દિશા હશે તે આપણે બદલાવી શકીએ છે. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, પરંતુ લીચી સપાટી હોય, ચળકતી સપાટી હોય, પોલિશ કરેલી સપાટી હોય, તેના દ્વારા આપણે પ્રકાશની જે દિશા હશે તે આપણે બદલાવી શકીએ. અલીસા વડે પ્રકાશની બદલાઈ જવાની ઘટનાને શું કહેવામાં છે, પ્રકાશનું પરાવર્તન કહે છે. અહીંયા ધ્યાન આપજો, અરીસા વડે અરીસાની જે સપાટી હશે તે કેવી હશે, ચળકતી હશે, તેના કારણે શું થાય, પ્રકાશની દિશા બદલાઈ જશે. એટલે અરીસા વડે પ્રકાશની બદલાઈ જવાની ઘટનાને પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને શું કહેવામાં આવશે, પ્રકાશનું પરાવર્તન કહે છે. જે ચળકતી સપાટી હશે, જે પોલિશ કરેલી સપાટી હશે, તેના કારણે પ્રકાશની દિશા બદલાઈ જતી જોવા મળે છે. એટલે એને શું કહેવામાં આવશે, પ્રકાશનું પરાવર્તન કહે છે. દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. દિશા આપણે કોના વડે બદલી શકીશું, લીચી સપાટી હોય, પોલિશ કરેલી સપાટી હોય, તો પછી ચળકતી સપાટી હોય, તેના વડે આપણે દિશા બદલાવી શકીએ, તો તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. પછી આપણે પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશની દિશા બદલાવી શકે છે. જે પાણીની સપાટી હશે તે કેવી રીતે ચળકતી હશે, તો તેના દ્વારા પણ શું થશે, પ્રકાશની દિશા આપણે બદલી શકીએ, તો તેના દ્વારા પણ પ્રકાશનું પરાવર્તન થતું જોવા મળે છે. આપણે જો તળાવ હોય તો તેની આજુબાજુમાં કોઈ વૃક્ષ હોય તો પછી બિલ્ડિંગ હોય તો તેનું પ્રતિબિંબ આપણે તળાવના પાણીમાં આપણે જોઈ શકીએ. કારણ કે કેમ કે જે ચળકતી સપાટી હશે જે પાણીની, તેના કારણે શું થશે, પ્રકાશનું પરાવર્તન થતું જોવા મળે છે, તો તેના કારણે તેની દિશા આપણે બદલાવી શકીએ છીએ. વૃક્ષ તથા બિલ્ડિંગનું પ્રતિબિંબ, વૃક્ષ તથા બિલ્ડિંગનું પ્રતિબિંબ પાણીમાં મેળવી શકાય છે. એની સપાટી ચળકતી હોવાના કારણે તેનું આપણે પ્રકાશનું પરાવર્તન કરી શકીએ, તેના કારણે વૃક્ષ તથા બિલ્ડિંગનું પ્રતિબિંબ છે તે આપણે પાણીમાં આપણે જોઈ શકીએ. પછી આપણે આગળ વાત કરીએ સમતલ અરીસો. આપણે આપણે આ પાઠમાં આપણે અરીસા વિશે ભણવું હશે. પહેલા આપણે લઈએ તો સમતલ અરીસો, આપણે જે ઘરમાં વાપરતા હોય આપણે મોં જોવા માટે, અને આપણે શું કહીએ, સમતલ અરીસો આપણે કહેતા હોય. પછી ગોલી અરીસા છે, અલગ અલગ પ્રકારના અરીસા હોય છે, અને તેના પ્રતિબિંબ વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે લઈએ સમતલ અરીસો, સીધો અરીસો, તેના દ્વારા કેવા પ્રતિબિંબો મળશે તેના વિશે આપણે અહીંયા જોઈએ. તો સમતલ અરીસા, સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ હશે, સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હશે હંમેશા કેવું હશે, સીધું જ મળે છે. આપણા ઘરમાં જે આપણે અરીસા વાપરીએ એ કેવા હશે, સમતલ અરીસા હશે. તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું આપણને મળશે, સીધું જ મળે છે, ઉલટાઈ જતું નથી, તથા તેના જેટલા કદનું મળે છે. આપણે જો અરીસાની સામે ઉભા હોય તો આપણું કદ હશે તેટલું તે અરીસામાં આપણે પ્રતિબિંબમાં આપણે જોઈ શકીશું, તેનાથી વધારે કે ઓછું થતું નથી. તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હશે હંમેશા કેવું હશે, સીધું જ મળે છે, ઉલટાઈ જતું નથી, તથા તેના જેટલા કદનું પણ મળે છે. આપણે જેટલા હોય આપણે હાઈટ જેટલી હશે તેટલી જ હાઈટ આપણે અરીસામાં આપણે જોઈ શકીએ, તેનાથી વધારે કે ઓછી થતી નથી. કયા અરીસામાં, સમતલ અરીસામાં પડદા પર પ્રતિબિંબ મેળવી શકાતું
નથી કારણ કે આપણે શું કીધું સફેદ આપણે પડદો લેવાનો આપણે અરીસાની પાછળથી આપણે આગળનો પડદો રાખીએ તો તેના ઉપર આપણે પ્રતિબિંબ મેળવી શકતા નથી તો પડદા પર પ્રતિબિંબ મેળવી શકાતું નથી કયા અરીસામાં સમતલ અરીસામાં પછી સમતલ અરીસાના પ્રતિબિંબમાં વસ્તુની બાજુ ઉલટાય છે ધ્યાન રાખજો સમતલ અરીસાની વાત છે સમતલ અરીસાના જે પ્રતિબિંબ આપણને મળશે તેમાં શું થશે વસ્તુની બાજુ ઉલટાઈ જાય છે શું થાય સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ હશે એ કેવું છે સીધું હશે પછી જેટલું હશે તેટલા કદનું જોવા મળશે અને પડદા ઉપર આગળ કે પાછળ તેનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી ફક્ત શું જોવા મળશે સમતલ અરીસાના પ્રતિબિંબમાં વસ્તુની જે બાજુ હશે તે કેવી રીતે ઉલટાઈ જાય છે એની બાજુની વાત કરી સીધું કે ઊંધું થતું નથી કારણ કે તમે શું કીધું બાજુ ડાબી બાજુ કે જમણી બાજુ આપણે કહેતા હોય ને તે ડાબી અને જમણી બાજુ ખાલી ઉલટાઈ જાય છે તમારા શરીરનો જમણો ભાગે આપણા શરીરનો જમણો ભાગે પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે તમારા શરીરમાં આપણે જો આપણે અરીસાની સામે ઊભા હોઈએ તો આપણા શરીરનો જે જમણો ભાગ હશે તે અરીસાનો જે પ્રતિબિંબ હશે તેમાં તે ભાગ ડાબો ભાગ બની જાય છે એટલે શું થયું તેની બાજુઓ ઉલટાઈ ગઈ જમણામાંથી કેવી થઈ ગઈ ડાબી બાજુ થઈ ગઈ અને ડાબો ભાગ અને ડાબો ભાગ છે કેવો થઈ જશે જમણો ભાગ બની જશે તો એને શું થયું બાજુઓ ઉલટાઈ ગઈ આપણે અરીસાની સામે ઊભા હોઈએ આપણે જમણો હાથ જો આપણે ઊંચો કરીએ તો પ્રતિબિંબમાં કેવો હાથ દેખાશે ડાબો હાથ દેખાશે આપણે ડાબો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબમાં જમણો હાથ દેખાશે તો તેની બાજુઓ ઉલટાઈ જાય છે યાદ રાખજો આપણે હાથ જે હશે તે સીધો જ દેખાશે સીધું પ્રતિબિંબ જ મળશે પછી આપણા કદ હશે તેટલું જ મળવાનું શું થશે ખાલી ત્યારે આપણી જે બાજુ હશે જમણો ભાગે ડાબો થઈ જશે ડાબો ભાગે જમણો થઈ જશે જોવા મળે છે પછી આપણે એમ જશે આપણે એમ્બ્યુલન્સ ની વાત કરીએ તો તે આગળ જોજો તમે શું હશે તેના સ્પેલિંગ લખેલા છે એમ્બ્યુલન્સ તે કેવા લખેલા છે ઉલટા લખેલા હશે કેમ એવું કરતા હશે કેમ કે એમ્બ્યુલન્સ ની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ જે શબ્દ હશે ઇંગ્લિશમાં લખેલો હોય છે એમ્બ્યુલન્સ શબ્દ લખેલો હોય છે તે ઊંધા સ્પેલિંગમાં લખેલો જોવા મળે છે આવું કેમ કરતા હશે જ્યારે આગળ ગતિ કરતા વાહન જ્યારે તેની આગળ જતા વાહનો હશે જ્યારે તેને મિરરમાં જોતા હશે એમ્બ્યુલન્સને ત્યારે જે ઊંધો શબ્દ જે એમ્બ્યુલન્સમાં લખેલો હોય છે તેને અરીસામાં કેવો દેખાશે સીધો દેખાશે તેના કારણે તેને રસ્તો સહેલાઈથી આપી દેતા હોય છે તેના કારણે શું લખે એમ્બ્યુલન્સને ઊંધા અક્ષરે લખતા હોય છે ઊંધા સ્પેલિંગમાં તેને લખે તેના કારણે તેની આગળ જતા જે વાહનો હશે તેને શું કરશે તે સીધો વાંચી શકે એટલે તેને રસ્તો આપી શકે એટલે શું કરે તેને એમ્બ્યુલન્સને ઊંધા અક્ષરે લખતા હોય છે શું થાય તેની બાજુઓ ઉલટાઈ જાય સમતલ અરીસો હોય એટલે શું થશે તેની બાજુ ઉલટી જાય એટલે એમ્બ્યુલન્સ જો ઊંધું લખ્યું તો અરીસામાં કેવું દેખાશે સીધું દેખાય છે એના કારણે કેવું લખે છે એમ્બ્યુલન્સ જે શબ્દ હશે તે ઊંધો લખતા જોવા મળે છે સમતલ અરીસાની સામે તમારો ડાબો હાથ એ અરીસામાં જમણો હાથ બને છે મેં તમને હમણાં કીધું ને સમતલ અરીસાની સામે જો તમારો ડાબો હાથ હશે તે આપણે જે પ્રતિબિંબ હશે અરીસામાં તે કેવો હાથ બનશે જમણો હાથ બને છે જો આપણે જમણો હાથ ઊંચો કરીએ તો અરીસામાં ડાબો હાથ દેખાશે જો આપણે ડાબો હાથ ઊંચો કરીએ તો જમણો હાથ દેખાય છે એની બાજુ ઉલટાઈ જશે તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હશે તે આપણે આના ઉપરથી આપણે કહી શકીએ તો સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ હશે તો કેવા હશે એક તો આપણે કેવું મળશે સીધું મળશે તે ઊંધું થઈ જતું નથી પછી કેવું મળશે વસ્તુના કદ જેટલું મળશે વસ્તુનું જેટલું કદ હશે તેટલું તેનું પ્રતિબિંબ મળશે પછી પડદા પર પ્રતિબિંબ મળતું નથી પડદો આપણે આગળ રાખીએ કે આપણે પાછળ રાખીએ તેના ઉપર તેનું પ્રતિબિંબ આપણે મેળવી શકતા નથી પછી બીજું શું જોયું આપણે તેની જે બાજુ હશે તે શું થઈ જશે ઉલટાઈ જાય છે એટલે જમણાની ડાબી થઈ જશે અને ડાબાની જમણી થઈ જશે તો આપણે સમતલ અરીસા ઉપરથી આપણે એટલું કહી શકીએ કે પ્રતિબિંબ આપણને મળશે તે સીધો હશે વસ્તુના કદ જેટલું હશે પડદા પર મળતું નથી અને તેની ખાલી શું થશે બાજુ ઉલટાઈ જાય છે આપણે અહીંયા શું જોયું સમતલ અરીસા વિશે જોયું પછી આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જોયું પછી પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થતું જોવા મળે છે તે અને સમતલ અરીસા વિશે આપણે અહીંયા જોયું પછી આપણે જે બીજા અરીસા હશે ગોલી અરીસા હશે અલગ અલગ પ્રકારના કેટલા અરીસા હશે તેના વિશે કેવા પ્રતિબિંબો મળશે તે પણ આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ.